गुड मॉर्निंग બાળકો મોજમાં છેલ્લે આપણે મળ્યા ત્યારે સ્વાધ્યાય 3 માં વિભાગ સી પૂરો કર્યો હતો હવે આપણે સ્વાધ્યાય 3 ની અંદર વિભાગ ડી પહોંચ્યા તો વિભાગ ડી ની અંદર દાખલા નંબર 8 થી આપણે શરૂ કરવાનું છે તો દાખલા નંબર 8 થી જોઈએ કે બે સંબંધિત ચલ x અને y માટે સિગ્મા x - x બાર સ્ક્વેર આપો y - y બાર સ્ક્વેર બેનો ગુણાકાર આપો x બાર આપી દો y બાર આપી દો તો y ની x પરની નિયત સંબંધ રેખા શોધો તો આપણે એકમ તરીકે પહેલા આપ્યું છે કે સિગ્મા x - x બાર સ્ક્વેર બરાબર 80 सिग्मा x माइनस x बार y माइनस y बार बेनो गुणाकार आपो साइन પછી આપણે આપ્યું x बार बराबर કિંમત આપી છે 8 અને y बार बराबर આપ્યા છે 10 તો y ની x પર ની નિયત સંબંધ રેખા શોધ તો સૌથી પહેલા આપણે b નો સૂત્ર મૂકી અને b ની કિંમત શોધીશું શું થશે બીનું સૂત્ર આ બે કિંમત આપી હોય તો સિગ્મા x - x બાર y - y બાર છેદમાં સિગ્મા x - x બાર હોલ સ્ક્વેર તો સિગ્મા x - x બાર વાળી કિંમત આપણે આપેલી છે 60 y x ને x નો સ્ક્વેર ની કિંમત આપી છે 80 તો હવે 60 અને 80 બે નો તમે ભાગાકાર કરો એટલે કિંમત તમને મળશે 0.75 તો આ આપણને બી મળી રાઈટ બી આવી ગયો બી આવી જાય પછી એનું સૂત્ર મૂકવાનું a બરાબર y બાર માઈનસ bx બાર તો y બાર કેટલો આપણને આપેલો છે તો a કિંમત અહીં આપેલી છે 10 બી આપણે શોધો 0.75 x बार तो आपने આપેલો છે 8 તો 10 માઈનસ 0.75 / 8 બેનો આપણે ગુણાકાર લઈ લ્યો 0.75 ને 8 નો એટલે થઈ જશે 6 તો a બરાબર 10 માંથી 6 જાય તો 4 એટલે a બરાબર આપણે 4 મળી ગયા b મળી ગયો a મળી તો પછી આપણે એમ કહી હતી કે y ની x પર ની નિયત સંબંધ રેખા કઈ તો કે y કેપ બરાબર a + bx a તો કે આપ્યા છે 4 b આપણે શોધ્યા 0.75 x તો આ આપણને y કેપ ની મૂલ્ય મળ્યું થેન્ક યુ કે y ની x પર ની નિયત સંબંધ રેખા આપણને મળી ગઈ તો આ રીતે આપણે દાખલા નંબર 8 માં 3 માર્ક નો દાખલો પૂછાશે બોર્ડમાં b શોધવાનો a શોધવાનો અને y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવવા અહીંયા 3 માર્ક નો દાખલો કમ્પ્લીટ રેડી જોઈ લ્યો આલો અને પછી તમારી બુક ની અંદર સમજી અને ગણી નાખજો હવે આપણે આગળ વધી તો દાખલા નંબર 9 જો કે x બાર બરાબર 30 y બાર 50 r આપી દીધો 0.8 x અને y ના પ્રમાણિત વિચલનો આપણે આપ્યા છે અનુક્રમે 2 અને 5 તો y ની x પર ની નિયત સંબંધ રેખા શોધો તો દાખલા નંબર 9 એમાં x બાર આપ્યો 30 પછી તો કે y બાર આપણને આપ્યો છે 50 r આપ્યો છે 0.8 હવે x નું પ્રમાણિત વિચલન
એટલે SX બરાબર 2 એકા y નું પ્રમાણિત વિચલન બરાબર 5 એકા તો y ની x પરની નિયત સંબંધ રેખા આપણે શોધવાની છે ક્લિયર તો આમાં એ જ રીતે r એકો છે તો b માટે r લાગુ પડતો હોય એવું આપણે સૂત્ર b નું મૂકવાનું તો b નું r વાળું સૂત્ર લઈ અને b આપણે શોધી શકીએ तो b बराबर तो से r गुणा sy ना छेद में sx तो b बराबर r 0.8 sy 5 sx 2 तो b बराबर आपने आ बेनो छेद उडाली तो 0.4 અને 4 15 20 મૂકી એટલે આપણને જવાબ મળશે 2 તો b બરાબર કેટલા આવ્યા 2 b મળી જાય પછી એનું સૂત્ર લખવાનું a બરાબર y બાર માઈનસ bx બાર રેડી તો y બાર આપણને આપેલા છે 50 b આપણે શોધ્યો 2 અને x બાર આપણને આપ્યા છે 30 તો a બરાબર 50 અને 30 દુ 60 તો a બરાબર મળશે માઈનસ 10 તો a ની કિંમત મળી ગઈ આપણને રેડી હવે a ની કિંમત આવી જાય b ની કિંમત આવી જાય તો મૂકી દેવાનું સૂત્ર કે y ની x પર ની નિયત સંબંધ રેખા એટલે કે y કેપ બરાબર a + b x જ્યાં a એટલે માઈનસ 10 b બરાબર મેળા 2 x નો x તો y કેપ બરાબર y ની x પર ની નિયત સંબંધ રેખા આપણને મળી -10 2x સમજાણો તો જે રીતે b નું સૂત્ર આપ્યું હોય એ રીતે b ની કિંમત મૂકી અને દાખલો ગણવા જોઈ લ્યો આ નજર કરી લ્યો હવે આગળ વધશું દાખલા નંબર 10 જો કે y ની x પર ની નિયત સંબંધ રેખા આપણને રેડીમેડ આપેલી છે અને બીજું કે sx જેમ sy બરાબર 3 જેમ 10 હોય તો નિસ્રાયકતાનો આંક એટલે કેપિટલ r સ્ક્વેર શોધો અને y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયમ સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય એ પણ જણાવો તો અહીંયા આપણે દાખલા નંબર 10 માં y કેપ બરાબર 11 + 3x આપેલા છે તો આના ઉપરથી આપણે કહી શકીએ કે y કેપ નું સૂત્ર તો આવું છે bx તો એનો અર્થ એવો થયો a બરાબર પહેલી કિંમત 11 છે અને b બરાબર અહીંયા બીજી કિંમત 3 છે તો એ બી મળી ગયું પછી બીજો શું તો કે sx જેમ sy બેનું પ્રમાણ એક છે 3/10 પણ આપણે ખરેખર મૂળ પ્રમાણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકી તો આ પ્રમાણ ઉલટું હોય તો આ પ્રમાણને આપણે ઉલટાવી નાખવા વ્યસ્તના નિયમ પ્રમાણે sy ના છેદમાં sx લઈ લો તો સામે વ્યસ્ત થઈ જશે 10 ના છેદમાં 3 આ પ્રમાણ મળી ગયું b આપેલો છે આપણે કેપિટલ r નિસ્રાયકતાનો આંક જોઈએ છે તો નિસ્રાયકતાના આંક માટે કોની જરૂર છે ડાયરેક્ટલી તો આપણે મળવાનો નથી તો કે સહસંબંધાંક સ્મોલ r મળે તો એના ઉપરથી આપણે કેપિટલ r શોધી શકીએ તો b નું સૂત્ર લઈ અને સહસંબંધાંક r આપણે શોધવાનો તો b નું સૂત્ર આવશે r ગુણ્યા sy ના છેદમાં sx રાઈટ હવે તો એમાં b આપણને આપેલો છે 3 r એનો એજ sy ની sx નું પ્રમાણ આપણને આપ્યું છે 10 ના છેદમાં 3
આ પ્રમાણ આગળ આવશે તો ઉલટાઈ જશે 3 ના છેદ માં 10 બરાબર r તો r બરાબર 3 3 9 ભાગ્યા 10 એટલે આવશે 0.9 આ આપણે સ્મોલ r મળ્યો પણ આપણે તો કેપિટલ r જોઈએ છે કે કેપિટલ r સ્ક્વેર બરાબર સ્મોલ r સ્ક્વેર તો સ્મોલ r 0.9 નો વર્ગ तो कैपिटल आर स्क्वायर बराबर 0.81 तो आ आपने निश्चयता नो आ 0.81 थायो रेडी तो निश्चयता नो आ आपने मरी गयो कितनो थियो 0.81 હવે એના આધારે આપણે એનું અર્થઘટન કરવાનું છે શું અર્થઘટનમાં કીધું છે આપણે કે r સ્ક્વેર ઉપરથી શું કહી શકાય તો કે કેટલું નિયંત્રણ મોડેલ સમજાવી શકાય તો કે 81 જેને ટકામાં આપવું હોય તો y નું x પરનું નિયત સંબંધ મોડેલ और टका मान लियो એટલે 0.81 * 100 81% સમજાવી શકાય શકાય આ રીતે આપણે y ની x પરની નિયત સંબંધ રેખાનું મોડેલ છે એ આપણે મળી શકે છે ક્લિયર જોઈ લો બધાય વ્યવસ્થિત રીતે समझे અને પછી તમારી બુકની અંદર સેક્શન વાઇઝ લખી લેજો રેડી કમ્પ્લીટ હવે આગળ વધી नेक्स्ट प्रश्न अपने को छे दाखला नंबर 11 जो है मां कि जो प्रचलित संकेतों में n बराबर 7 सिग्मा u बराबर 2 सिग्मा v 25 सिग्मा u स्क्वायर 160 सिग्मा u 409 होय तो y नी x पर नी नियत संबंध रेखा नो नियत संबंधांक शोधो खाली नियत संबंधांक એટલે બીજ માંગ્યો છે અને પછી આપણે એનું અર્થઘટન કરવાનું છે તો દાખલા નંબર 11 કઈ કઈ સંકેત આપ્યા n = 7 સિગ્મા u = 2 સિગ્મા v = 25 સિગ્મા u નો સ્ક્વેર = 160 સિગ્મા uv बराबर 409 तो y ની x પરની નિયત સંબંધાંક એટલે આપણે b શોધવાનું છે તો b માટેનું સૂત્ર લેશું સિગ્મા uv વાળી કિંમત આપી હોય ત્યારે કે n સિગ્મા uv - સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u² - સિગ્મા u નો હોલ સ્ક્વેર આ રીતે આપણું બી નું સૂત્ર બનશે રેડી હવે એ પ્રમાણે એની અંદર કિંમત મૂકતા જાઓ n એટલે 7 uv = 409 સિગ્મા u = 2 સિગ્મા v = 25 પછી n એટલે 7 સિગ્મા u નો સ્ક્વેર 160 સિગ્મા u 2 નો સ્ક્વેર આ રીતે આપણે કિંમતો આપેલી છે तो b बराबर पहला b નો ગુણાકાર લઈ લો કે 7 * 409 મૂકો b નો કિંમત એટલે તમને મળશે 2863 અને 25 * 2 એટલે 50 અહીંયા 16 * 7 160 * 7 કરી નાખો એટલે 11 20 અને 2 નો વર્ગ થશે 4 તો હવે કિંમત બાદ કરશું
કે b બરાબર 28 63 માંથી 50 કાઢી નાખો એટલે વચ્ચે 28 13 એના છેદમાં 11 20 માંથી 4 બાદ કરી નાખો એટલે 1100 પછી બેનો ભાગાકાર લ્યો કે 28 13 ભાગા 1100 એટલે ભાગાકાર કરશો એટલે તમને કિંમત મળશે 2.52 તો આ આપણને બીની કિંમત મળી ગઈ 2.52 રેડી પછી શું વધારાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ અર્થઘટન કરો નિયત સંબંધાંક શોધ્યા પછી તો આપણે અહીંયા લખી હતી કે y ની x પર ની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક જેને b કહેવાય જે આપણે 2.52 થાય પછી એનો આપણે અર્થઘટન આપવા તો અર્થઘટન એ આગળ આપણે ભણી ગયા એ રીતે આપણે દેવાનું શું અર્થઘટન આપણે ભણ્યા કે ચલ y છે એ નિરપેક્ષ સોરી સાપેક્ષ છે x છે એ નિરપેક્ષ આપ્યો તો આપણે એમ કહી આપી કે નિરપેક્ષ ચલ x માં એક એકમ વધારતા સાપેક્ષ ચલ y માં 2.52 ગણો વધારો થાય તો આ રીતે આપણે એનું અર્થઘટન આપી શકીએ ક્લિયર હાલો સમજાઈ ગયું જોઈ લો આ દાખલા નંબર 11 કરી લો નજર જસ્ટ પાણી દાખલા નંબર 12 ખાસ કરીને એમાં બે બે માર્કના દાખલાઓ વધારે લેવામાં આવે છે બે માર્કના દાખલામાં પૂછી શકાય એક એક માર્કના પ્રશ્નની અંદર પણ આપણે પૂછી શકાય છે તો શું છે એમાં જોઈએ કે દાખલા નંબર 12 હવે અહીંયા આપણે BYX આપ્યો છે 0.8 હોય તો U અને V માટે આપણે B V U ની કિંમત શોધવાની તો અહીંયા આપણે B Y X આપ્યો છે 0.8 ને બધામાં આપણે B V U શોધવા ક્લિયર તો આનો આપણે એક સૂત્ર ભણી ગયા ભણાયું છે તમને કે આ બે વચ્ચેનો આંતર સંબંધનું સૂત્ર શું છે કે B Y X બરાબર B V U ગુણ્યા CY ના છેદમાં CX રેડી તો અહીંયા BVU શોધવાનું છે તો ડાયરેક્ટ તમારે એનું સૂત્ર મૂકવું હોય તો આ બે કિંમતો આગળ આની સાથે લ્યો એટલે ઉલટાઈ જાય તો તમે અહીંયા સીધું આ સૂત્ર વાપરી શકો કે BVU બરાબર BYX આ બે પ્રમાણ આ બાજુ ઉલટાઈ ગયા CX ના છેદમાં CY આ તો માની લો કે આ પ્રમાણે ખબર ન પડી તો આપણે નિયમ શીખડાયો છે કે છેલ્લે આને u છે તો u માં શું વપરાય તો કે cx તો છેલ્લું પદ ક્યાં આવે પેલો v છે એટલે એનું વપરાય cy તો e ક્યાં આવશે ઉપર તો આ રીતે આ સૂત્ર મૂકો તો ડાયરેક્ટ તમને b v u ની કિંમત મળી જશે હવે આપણે જોઈએ દાખલા નંબર 1 માં પહેલો પ્રશ્ન તમને આપ્યો છે 12 માં કે u બરાબર x માઈનસ 105 હવે આ છેદ તો કઈ એકો નથી તો આપણે એક કઈ આવી
કારણ કે આપણા નિયમ પ્રમાણે x - k છેદમાં cx સાથે ધારણા કરી ત્યારે u મળે તો cx કાઈ લીધો નથી એટલે આનો cx કાઈ ન હોય તો શું લઈ લેવાનું k એ જ રીતે v માં v બરાબર y - 90 છેદ તો કાઈ એક જ નથી તો શું મૂકી દેવાનું a કે v કેવી રીતે મળે y - b છેદમાં cy તો cy પણ કાઈ નથી એટલે શું લખી શકશું a થઈ ગયું cx અને cy હવે આપણે એના આધારે આ સૂત્રમાં કિંમત મૂકવા કે b v u બરાબર byx તો કે કેટલા તો કે એ તો આપણે ઓલરેડી ઉપર આપેલા છે મૂકવાના 0.8 રેડી ઉપર તો તમને મે સૂત્ર સમજાય એટલે તમારે અહીંયા બધાયમાં પહેલા સૂત્ર દાખલામાં લખવા કે BBU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY ક્લિયર હવે તો કે BBU બરાબર BYX આઈકો છે આપણે 0.8 આ બે આઈપા નો કાટે કે લીધા તો BBU ની કિંમત આપણને હતી એની એ જ એટલે કે 0.8 મળે ક્લિયર સમજાઈ ગયો આ રીતે એની કિંમત મૂકવાની પછીનો એમાંનેમાં બીજો પ્રશ્ન છે શું કે u બરાબર x - 1400 છેદમાં 100 અને અહીંયા v બરાબર y - 750 અને એના છેદમાં 50 આપણે આપેલા છે ક્લિયર તો કિંમત જોઈ લઈએ સૂત્ર પ્રમાણે આની વેલ્યુ હું ગણાય cx કેટલા તો કે 100 આની વેલ્યુ માં cy કેટલા 50 તો હવે સીધું આ સૂત્ર લઈ લેવા કે BBU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY રેડી તો BYX આપેલો છે 0.8 CX આપણને એકો છે 100 CY એકો છે 50 બેનો ભાગાકાર કરશું આપણે BBU બરાબર તો કે 50 નું 100 8 નું 100 1.6 તો આપણને કિંમત એની મળશે BBU બરાબર 1.6 એવો ખ્યાલ તો આ રીતે આપણે દાખલા નંબર 2 છે એ આપણને મળશે પેલો મળી ગયો બીજો મળી હવે એવી જ રીતે આપણે દાખલા નંબર 3 શોધીશું આઈકુ છે ત્રીજા પ્રશ્નમાં ઓકે ત્રીજા પ્રશ્નમાં આપણે આવું લખ્યું છે કે u બરાબર 10 કૌંસમાં x - 4.6 અને v બરાબર y - 75 આવી કિંમત આપણને આવી છે હવે રોસ ગયા કે આપણું સૂત્ર તો આવું હોય કે x - એના છેદમાં cx CX નીચે હોય પણ આ તો ઉપર વયો ગયો તો એને પાછો નીચે લઈ આવ હોય તો ગણિતના નિયમ પ્રમાણે આ જે અંશમાં છે એ નીચે છેદમાં જાય તો છેદનો છેદ બની જાય એટલે આપણે આમ લખી શકીએ x - 4.6 અને 1 ના છેદમાં 10 થઈ શકે રેડી એ જ રીતે અહીંયા તો કઈ છે નહીં તો આપણે શું કહી શકશું આપણે એમ કહી હતી કે તેથી CX બરાબર આપણને 1 ના છેદમાં 10 મળે અને CY બરાબર અહીંયા કોઈ કિંમત જ નથી આપી તો CY બરાબર કેટલા થઈ જશે 1 હવે આપણે આનો સૂત્ર મૂકી દેવા કે BBU બરાબર BYX ગુણ્યા CX ના છેદમાં CY તો BBU બરાબર BYX આઈકો છે 0.8 CX એટલે 1 ના છેદમાં 10 કે તો BBU આ અંશનો છેદ ક્યાં જતો રહેશે છેદમાં જતો રહેશે 1 ના છેદમાં 10
तो BVU बराबर 0.8 भागा 10 करो એટલે 0.08 આપણને મળી શકે રેડી તો આ રીતે આપણે બે બે માર્કના દાખલામાં પૂછી શકાય કે બે માંથી આપણે CX અથવા તો કા તમને PYSI હોય તો BVU શોધવાનો હોય ત્યારે કેવું બન્યું હોય કે BVU હોય કોઈ ને PYX શોધવાનો હોય તો આ સૂત્ર લઈ લેવાનું તો આ રીતે ટૂંકા પ્રશ્નની અંદર આપણને કિંમત પૂછવામાં આવશે ક્લિયર અને વ્યવસ્થિત રીતે સમજી અને આ રીતના પાછા જે એક્ઝામ્પલ છે પ્રેક્ટિસ વર્ક આવી ગયો લઈ લીધી હોય તમે તો પ્રેક્ટિસ વર્કમાં એની પાછળ એટલે કે નવમીની પાછળ 100 અધ્યાયમાં આવા દાખલા આવતા હોય તો એની પણ આપણે પ્રેક્ટિસ કરવાની ક્લિયર પછી આ બધામાં ધ્યાન રાખજો કે જ્યારે આપણે રૂબરૂ મળશું ત્યારે આ બધી બુક હું મંગાવીશ રેગ્યુલર બધી બુક લખાયેલી હોવી જોઈએ કમ્પ્લીટ સારું આટલું આપણે અહીંયા રાખશું બરાબર છે અને એન્જોય વેકેશન આમ તો વેકેશન જેવું છે એટલે બરાબર છે સારું પૂરું કરી આપણે